ગુજરાતી સાહિત્યમાં બાળ સાહિત્ય ઠીક ઠીક રચાયું છે પણ અન્ય પ્રકારોની તુલના એ માતબર નથી કદાચ બાળકો માટે કશું પણ સર્જન કરવું એ કઠિન પણ છે સર્જકની કોઈ પણ ઉંમરે એમને બાળપણમાં પ્રવેશીને સાહિત્ય સર્જવું રહે તો ને તો જ એ બાળુના સુધી પહોંચીને તેને સ્પર્શે હા યશવંત મહેતા ઈશ્વર પરમાર શ્રદ્ધા ત્રિવેદીનું યાદગાર પ્રદાન બાળ સાહિત્યને બક્ષે છે તો અને ગોસ્વામી પણ નાની યાદીને બનાવે છે પ્રેમ જેમનું તખલ્લુસ છે તે જીગર જોશી કવિ અને ગઝલકાર છે તો બાળ સામયિક ટમટમના સંપાદક છે શયદા એવોર્ડ યુવા ગૌરવ પુરસ્કાર ચીનુ મોદી એવોર્ડ અને આર્ટ ફિલ્મમાં શ્રેષ્ઠ ગીતકારનો ટ્રાન્સ મીડિયા એવોર્ડ ગીત વત્તા કાવ્ય સર્જનમાં અંકે કરી ચૂકેલ જીગર જોશી પોતાના દાદા મહિપતરામ જોશીના નકશે કદમ પર ચાલી એક સળંગ બાળ કથા લઈને આવ્યા છે ગોલુ અને બોલતું ઝાડ આ નામધારી એ સાધ્યંત મર્મસ્પર્શી બાળકથામાં એક વ્યથા પ્રશ્ન પૂછાતો રહે છે મમ્મી પપ્પા કોને કહેવાય સાદો ને સરળ લાગતો પ્રશ્ન છે કે મમ્મી પપ્પા કોને કહેવાય પણ અહીં એ વ્યથા પ્રશ્ન બન્યો છે કારણ કે અનાથ આશ્રમમાં રહેતા ગોલુને ટીચર પૂછી બેસે છે અને તેથી એ પ્રશ્ન નથી રહેતો પ્રશ્ન વિશેષ બની જાય છે શ્વેતા ટીચરે તો પૂછતા પૂછી નાખ્યું ને ગોલ્યું હજી કશું વિચારે ત્યાં ચીબાવલી નાખે છે ટીચર ટીચર ગોલું આ જવાબ ક્યાંથી આપશે એને તો ખબર જ નહીં હોય કારણ એને તો મમ્મી પપ્પા છે જ નહીં પણ નિયતિ ગોલુની મદદે આવે છે અને સ્કૂલ પૂરી થવાનો ઘંટ વાગે છે અને બધા બાળકો દોડમ દોડ બાર ભાગ્યા પણ ગોલું ઉદાસ ચહેરે ને ધીમે ડગલે બહાર આવ્યો ગોલું વિચારે છે કે જો હું શ્વેતા ટીચરને સાચો જવાબ આપું તો તે રાજી થઈને મને ચોકલેટ આપે પણ પૂછવું કોને કે મારા મમ્મી પપ્પા કોને કહેવાય ગોલુએ પોપકોર્ન વાળા કાકાને પૂછી નાખ્યું પણ એને તો ઘરાકી એટલે એમણે રોકડું પર કે જવા દે જવા દે અત્યારે ઘરા ટાઈમ છે સોડાવાળાની રેકડીએ પૂછ્યું તેને લાગ્યું કે ગોલું તીખળ કરે છે એટલે બરડ્યા મમ્મી પપ્પા એટલે વળી મમ્મી પપ્પા બીજું હું રમકડાવાળા એ ભાઈએ કહ્યું ચોકલેટ હું આપું પણ બોલું કહે મને પ્રશ્નનો સાચો જવાબ મળે તો લઉં તેમણે ઉમેર્યું જો મારી દુકાનમાં જેટલા રમકડા છે એ બધા માટે હું એના મમ્મી પપ્પા છું બોલું તો અનાથ આશ્રમ પહોંચ્યો પણ મને કહો ને કે મમ્મી પપ્પા કોને કહેવાય કમળાબેન કામ કરતા કરતા કહે આપણને જન્મ આપે તે તો તરત જ ગોલીથી પૂછાઈ ગયું પણ કમળાબેન મારા મમ્મી પપ્પા કોણ એ ક્યાં છે અને બેન નીચું જોઈને કામમાં લાગી ગયા થાકીને ગોલું વડના ઝાડ નીચે બેઠો અને બોલવા લાગ્યો મમ્મી પપ્પા કોને કહેવાય મમ્મી પપ્પા કોને કહેવાતું હશે આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી તો એ ઝાડ અંકલ સાથે ગોષ્ઠી શરૂ કરી અને તેમની સાથે પર્યાવરણીય સફર શરૂ કરી બીજે દિવસે ટીચરને ગોલુને એ જ પ્રશ્ન પૂછ્યો કોઈ વચ્ચે ટપકે પહેલા ગોલું એકદમ આત્મવિશ્વાસ થી ઉભો થયો અને શ્વેતા તારો જવાબ એકદમ સાચો છે જે આપણને ખૂબ હુંફ આપે ને અને બહુ વાલ કરે ને તે મમ્મી પપ્પા એક અનાથ સાથે ટીચરે કરેલી એ હતી સનાથપણાની લાગણીની જવાબ યાત્રા અહીં વરદાદા છે જોડકણા છે ઉખાણા છે વિસ્મય છે ને ભરી ભરી પ્રકૃતિ છે બાળકની જિજ્ઞાસા હૃદય સ્પર્શી શિક્ષણની કેળવણી અને પ્રકૃતિ બોધ ઘૂંટી આપતી આ બાળકથા જાણે આપણા જીવનમાં ઘટતી ઘટના ફાંસે છે રચનાકારનું નામ પણ જીગર જોશી છે